સુરતમાં નડતરરૂપ મંદિરોને હટાવવાના હાઈકોર્ટના હુકમ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો છે. હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટરને આવેદન આપ્યું અને મંદિર તોડવાના નિર્ણયને પાછો ખેંચવા માંગ કરી છે. જો નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર વિરોધ કરવા ચીમકી પણ ઉચ્ચારી અને જો મંદિર હટાવવા જરૂરી હોય તો અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. અત્રે મહત્વપૂર્ણ છે કે હાઈકોર્ટે 12 જેટલા નડતરરૂપ મંદિરોને હટાવવા નોટિસ આપી છે, જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતની અંદર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે રીતે આદેશ કર્યો છે કે રોડ રસ્તા ઉપર આવતા કેટલાક જે મંદિરો છે તેને દૂર કરવા માટેની જે નોટિસ પાઠવી છે તેને લઈને સુરત શહેરના વીએચપીના આગેવાનો અને સાધુ સંતો છે તે સુરત કલેક્ટર કચેરી આવેદન આપવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યાની અંદર જોઈ શકાય છે કે લોકો છે તે આ જે વિરોધની અંદર આજે પહોંચ્યા છે અને લોકોની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે. શું કઈ રીતનો રોષ છે, કઈ રીતના આવેદનપત્ર શું રજૂઆત? કમલેશભાઈ ક્યાડા, દક્ષિણ ગુજરાત ભાજપના પ્રમુખ. અમારો આજનો જે કાર્યક્રમ છે બે વિષયને લઈને છે. એક તો જમ્મુ કાશ્મીર જે માતા વૈષ્ણવદેવીના દર્શન કરવા જે શ્રદ્ધાળુઓ બસ જઈ રહી હતી આની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો થયો છે, એનો આખા દેશભરમાં બજરંગ દળ દ્વારા આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ છે. બીજો વિષય સુરત મહાનગરપાલિકાની હદમાં આવતા 11-12 જે જૂના 300-400 વર્ષ જૂના મંદિરો છે એ તોડી નાખવાની નોટિસો આપવામાં આવી છે. તો અમારી એક જ માગણી છે કે રોડ ઉપર આવતી મજારો અને મસ્જિદોને પણ ટાર્ગેટ કરવામાં આવે, ફક્ત હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરવામાં ન આવે. જોઈ શકાય બીજા કેટલાક લોકો છે, મહારાજ છે. મહારાજ શું કહેશો, કેમ આજે કલેક્ટર કચેરી આવવું પડ્યું? મઠ મંદિરોને તોડવા માટે જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસના વિરોધમાં સંતો અને બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અહીંયા કાર્યકરો ઉપસ્થિત થયા છે. આ મઠ મંદિરોને તોડવા માટે આજે વર્ષોથી 50-50, 100-100, 200-200 વર્ષથી જે મંદિરો છે, જે હિન્દુ ધર્મની આસ્થા જેની સાથે જોડાયેલી છે, એવા મંદિરોને તોડીને સરકાર શું સાબિત કરવા માગે છે કંઈ ખબર નથી. એટલે આ મંદિરો ન તૂટે એના વિરોધમાં અહીંયા ઉપસ્થિત થયા છીએ. હાઈકોર્ટનો હુકમ છે, આપણે હાઈકોર્ટના હુકમને માથા પર ચડાવીએ છીએ, પરંતુ એની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. આજે 100-100 વર્ષથી જે સનાતની હિન્દુઓની જે આસ્થા મંદિરો સાથે જોડાયેલી છે એ આસ્થાને એક જ ધડાકે તમે તોડવાની વાત કરો છો, એના કરતાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય, એને બીજી જગ્યા મળે, ત્યાં એ ભગવાનનું મંદિર ત્યાં ખસેડવામાં આવે તો પણ બધા સાધુ સંતો એના પર વિચાર કરી શકે છે. લાગે છે જો કદાચ ખસેડવામાં નહીં આવે તો કઈ રીતના સાધુ સંતોનો વિરોધ રહેશે? સાધુ સંતો તો રોડ ઉપર આવશે, બધા એનો ઉગ્ર વિરોધ થશે અને સાથે સાથે પબ્લિક પ્રજા પણ જોડાશે. જેની શ્રદ્ધા મંદિર સાથે જોડાયેલી છે એવા વ્યક્તિઓ પણ આ વિરોધની અંદર ભાગ લેશે. જોશો કે મોટી સંખ્યાની અંદર વીએચપીના લોકો છે તે અહીંયા આવ્યા છે અને વિરોધ છે તે કરી રહ્યા છે. મહારાજ શું કહેશો, કેમ અહીંયા પહોંચવું પડ્યું આજે રજૂઆત કરવા માટે, કેમ અહીંયા આવવું પડ્યું? હા, અભય મહારાજ જે બોલા બસ વહી ઉનકે સાથ મેં હમ લોગ આયા હૈ ઉનકા સમર્થન મેં તો જો બોલા વહી હમારા બોલના હૈ. જોઈ શકાય છે એક ઉગ્ર છે તે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. તેમની જે માંગ છે કે મંદિરોને જે નોટિસ આપવામાં આવી છે તેમની વૈકલ્પિક એટલે કે વ્યવસ્થા કરવામાં આવે તે માટેની માંગ છે. ત્યારે જોવાનું રહ્યું કે ગુજરાત હાઈકોર્ટના પડકારને હવે કઈ રીતે જે નિર્ણય લેવામાં આવે છે અથવા તો કોઈ રસ્તો કાઢવામાં આવે છે કે નહીં. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બંધુ સુતાર, TV9.